માન્ય અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો. દિવાળી પછીના આ પહેલા સેશનમાં આપ સૌનું સ્વાગત છે. નેટની પરીક્ષા હમણાં જ પૂરી થઈ છે અને વિદ્યાર્થીઓએ પ્રયત્ન કરેલો છે પરીક્ષામાં સફળ થવા માટેનો. વિદ્યાર્થીઓ સારા પ્રમાણમાં સફળ થાય એવી શુભેચ્છા સાથે આપણે આ શ્રેણીની શરૂઆત કરીએ. મિત્રો, આપણે છેલ્લે અર્થશાસ્ત્રનો જે પોર્શન છે યુનિટ 6માં એ વિશેના બે લેક્ચરો જોયેલા, તો આજનું જે આપણું વ્યાખ્યાન છે એ પણ યુનિટ 6ને રિલેટેડ છે. અર્થશાસ્ત્ર અંગેનું જ આખું વ્યાખ્યાન આપણું આજનું રહેશે. રાજ્ય અને બજાર એ અંગેનો એક આખો ટોપિક છે. એમાં વૈવિધ્યતા અને નવ ઉદારીકરણ એ વિશેની વાત આજે આપણે આપણા વ્યાખ્યાનમાં કરવાના છીએ. આજના વક્તાનો પણ પરિચય મેળવી લઈએ. ડૉક્ટર જીતેન્દ્ર ગજેરા, કે જેઓ અર્થશાસ્ત્રના અધ્યાપક છે એમબી કોલેજ ઓફ કોમર્સ એન્ડ જીએમએન લાલજી આર્ટ્સ કોલેજ દહેગામ ખાતે કાર્યરત છે અને સમાજશાસ્ત્ર સાથે અર્થશાસ્ત્રને જોડી અને નેટ અને જી સેટમાં આ પોર્શન કેવી રીતે ઉપયોગી થાય એ એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે જીતેન્દ્રભાઈને સાંભળીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વિષય છે રાજ્ય અને બજાર. રાજ્ય અને બજારમાં કઈ રીતની વૈવિધ્યતા જોવા મળે છે અને ઉદારીકરણ દ્વારા કઈ રીતનું બજારને સ્વતંત્ર કરવા અથવા તો બજાર પર સંપૂર્ણ જવાબદારી સોંપી દઈને અને કઈ રીતનો આર્થિક વિકાસ તરફ જવાની વિચારણા થાય છે અને ઉદારીકરણ શું છે, એની અંદર કયા પાસાઓને મહત્વ આપવામાં આવે છે, શા માટે મહત્વ આપવામાં આવે છે, એનાથી બજારને શું ફાયદો થાય છે, રાજ્યને શું ફાયદો થાય છે, દેશને શું ફાયદો થાય છે, એના ઉપર આપણે એક નજર કરીએ. વૈવિધ્યતા અને ઉદારીકરણ શું છે? વૈવિધ્યતા અને ઉદારીકરણ એ એક બજારલક્ષી સુધારણા છે. જેમ કે ભાવ વધારાને નિયંત્રણ કરવો, મૂડી બજારોનું નિયમન કરવું, વેપાર અવરોધો ઘટાડવા, એની અંદર ખાસ કરીને જે વાત કરવામાં આવે છે તે ખાનગીકરણને ઉત્તેજન આપવું અને સખ્તાઈ દ્વારા અર્થતંત્રમાં રાજ્યના પ્રભાવને ઘટાડવો. હવે દાખલા તરીકે કોઈ પણ દેશની અંદર કે રાજ્યની અંદર જ્યારે ભાવ વધારાને નિયંત્રણ કરવાનો હોય તો એની અંદર ઘણી વખત એવું કહેવામાં આવે છે કે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. સરકાર કઈ રીતના હસ્તક્ષેપ કરીને ભાવ વધારાને નિયંત્રણમાં લાવવા માટે પ્રયત્ન કરે છે? ઘણી વખત આપણે બધાને સારી રીતે ખબર છે કે ભાઈ ભાવ વધારો જ્યારે પણ કોઈ પણ ચીજવસ્તુની અંદર થાય છે, ખાસ કરીને તો જ્યારે ભાવ વધારાની વાત આવે ત્યારે આપણે પેટ્રોલ અને ડીઝલ છે એ યાદ આવે, અથવા તો ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ એલપીજીના સિલિન્ડરો છે તે યાદ આવે. પણ આ સિવાયની પણ ઘણી ચીજવસ્તુઓની અંદર ભાવ વધારો છે એને કઈ રીતનો નિયંત્રણ કરવો અને એની અંદર ઉદારીકરણ આપણે શું મહત્વ કરે, શું ભાગ ભજવે છે એ મહત્વનું છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો 1947ની અંદર, ત્યારથી લઈને અર્થતંત્રની અંદર બધી જ ગતિવિધિઓ ચાલતી હતી. પણ જ્યારે 1991ની અંદર ફરી દેશની અંદર એવી કટોકટી નિર્માણ થઈ, નરસિંહ રાવની સરકાર હતી અને ડૉક્ટર મનમોહનસિંહ આપણે નાણામંત્રી હતા ભારત દેશના, ત્યારે એવા પ્રકારની પરિસ્થિતિ થઈ કે આપણા દેશ પાસે માત્ર ને માત્ર 2-3 અઠવાડિયા ચાલે તેટલું જ વિદેશી ઊંડિયામણ હતું. તો હવે શું કરવું? ત્યારે ડૉક્ટર મનમોહનસિંહ, જે પ્રખ્યાત અને અર્થશાસ્ત્રી છે, અને ત્યારે એને કીધું કે આપણે હવે એલપીજીની પોલિસી અપનાવવી પડશે. એલપીજીની પોલિસી એટલે લિબરલાઇઝેશન, પ્રાઇવેટલાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. હવે જો આ પ્રકારની નીતિ અપનાવવા આવશે, એમાંનો જ એક આ ભાગ છે તે લિબરલાઇઝેશન, જેને આપણે ઉદારીકરણ કહીએ છીએ અને ઉદારીકરણના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ. એ ઉદારીકરણ દ્વારા આપણે કઈ રીતના બજારની અંદર હસ્તક્ષેપ કરીને અર્થતંત્રને ટકાવી શકીએ અથવા તો અર્થતંત્રને આપણે વેગવંતુ બનાવી શકીએ, બજારને કઈ રીતનું વેગવંતુ બનાવી શકીએ,
તો એની અંદર કીધું કે ભાવ વધારાને નિયંત્રણ કરવો એ બજાર પણ પોતાની રીતે કરી શકે. એની અંદર ઘણા અર્થશાસ્ત્રીઓએ પોતાના વિચારો રજૂ કર્યા છે કે બજારને ફ્રી છોડી દો, બજારને પોતાની રીતે કામ કરવા દો, તેજી અને મંદીના વમળો આવશે તો બજાર પોતાની રીતે મેનેજ કરી લેશે અને ગ્રાહકોનું શોષણ થશે નહીં, આવું અર્થશાસ્ત્રમાં કહેવામાં આવે છે. એટલે ભાવ વધારાને નિયંત્રણ કરવો, મૂડી બજારોનું નિયમન કરવું, વેપાર અવરોધો ઘટાડવા. કોઈ પણ આપણે જ્યારે ઇન્ટરનેશનલ વ્યાપારની વાત કરીએ, મોટે ભાગે જ્યારે અવરોધોની વાત આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર આપણે યાદ આવે છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે આપણે જોડાવું હોય, આંતરરાષ્ટ્રીય વ્યાપારના લાભો લેવા હોય, અથવા તો આંતરરાષ્ટ્રીય વ્યાપારથી આપણે કઈ રીતના લાભો લઈ શકીએ. ઘણી વખત એવું થતું હોય છે કે હંમેશને માટે કોઈ પણ અર્થતંત્ર એવું વિચારે કે આપણા દેશની જો વધારે પ્રમાણમાં નિકાસો હશે તો વધારે નિકાસોને લીધે આપણે વધારે પ્રમાણમાં વિદેશી ઊંડિયામણ છે તે કમાઈ શકશું. પણ દર વખતે શું આવું થતું હોય છે? તો ઘણી વખતે થતું નથી હોતું. દાખલા તરીકે કુવેત દેશ છે, કુવેત દેશ આખે આખો જે ટ્રેડિંગ ઉપર છે, છતાં એની કરન્સી તમે જો ઇન્ડિયન કરન્સીના સંદર્ભમાં 250 રૂપિયા છે. જ્યારે આપણે કુવેતની કરન્સી જોઈએ ત્યારે આપણે ઇન્ડિયન કરન્સી 250 રૂપિયા આપશું ત્યારે આપણે એનો 1 રૂપિયો મળશે, એની જે પણ કરન્સી હશે તે. તો આવા અવરોધો છે, જે વેપારને લગતા અવરોધો છે, એને કઈ રીતના ઘટાડવા, બજારને કઈ રીતનું ફ્રી કરવું, એને કઈ રીતનું મુક્ત કરવું. એટલે જે ઉદારીકરણ છે એ ખાસ આપણે એ વાત કરે છે કે ખાનગીકરણને ઉત્તેજન આપવાનું છે અને સત્તાએ દ્વારા અર્થતંત્રમાં રાજ્યનો પ્રભાવ ઘટાડવાનો છે. રાજ્યનો હસ્તક્ષેપ છે તે બિલકુલ ન હોવો જોઈએ, અથવા તો હોવો જોઈએ તો પણ કેવો જોઈએ? તો કે ઓછો હોવો જોઈએ. હવે સામાન્ય અર્થમાં આપણે ઉદારીકરણ, જેને આપણે નવ ઉદારીકરણ કહીએ છીએ ને વૈવિધ્યતા કહીએ છીએ, પણ હું સરળતા માટે અહીંયા ઉદારીકરણ એવો શબ્દ વાપરું છું. એ શું છે? એ ઉદારીકરણ છે ને એક જુદા જ પ્રકારની આર્થિક સામાજિક વિચારધારા છે. જે લોકો આ ઉદારીકરણ હોવું જોઈએ એવી વિચારની અંદર માનવા, જો ઘણા લોકો હોય છે, ઘણા લોકો એવું વિચારતા હોય છે, એટલે જે વિદ્વાનો છે એની વાત છે. ઘણી વખતે એવું કહેતા હોય છે કે બજાર છે તે મુક્ત હોવું જોઈએ, અર્થતંત્ર છે તે મુક્ત હોવું જોઈએ. ઘણા વિચારકો એવું કહે છે, વિદ્વાનો એવું કહે છે કે અર્થતંત્ર છે તે સંરક્ષણ યુક્ત હોવું જોઈએ, એને સિક્યુરિટી હોવી જોઈએ. એટલા માટે જેવી અત્યારે આપણે ચાઇના સાથે જે પ્રોબ્લેમ ઊભો થયો અને એને કારણે આપણે જે પરિણામો છે એ ભોગવવા પડ્યા, અથવા તો જે અત્યારે આપણે અમુક પ્રકારની ચીજવસ્તુઓ નથી મળતી, ખાસ કરીને તો આપણે બધાને યાદ પણ હશે અને ઘણાને ખબર પણ હશે કે જે અમુક મોબાઈલની અંદર એપ હતી એની ઉપર પણ બેન લાગી ગયા, એવી જ રીતના ટ્રેડની અંદર પણ બેન લાગી ગયા. શા માટે? કારણ કે બે દેશ વચ્ચે, ભારત અને ચાઇના વચ્ચે કોન્ટ્રોવર્સી નિર્માણ થઈ, એને કારણે આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ. એટલે ઉદારવાદ એ મુક્ત બજાર વ્યાપાર છે, બજારની એની પોતાની રીતે મુક્ત રીતે વિહરવા દેવાનું છે. અને વેપારવાદ અને કલ્યાણ રાજ્યની જોગવાઈથી દૂર કરવાની એક વિચારસરણી છે. એટલે હંમેશને માટે જો જ્યારે પણ બજારને મુક્ત રીતે વિહરવા દેવામાં આવશે ને ત્યારે એની અંદર માત્ર ને માત્ર નફાનો હેતુ હશે. જ્યારે કલ્યાણ રાજ્યની આપણે વાત કરતા હશું ત્યારે સરકારનો હસ્તક્ષેપ હશે એવા પ્રકારના રાજ્ય હોય કે પછી દેશ હોય, એવા પ્રકારના વિચારસરણીની અંદર કલ્યાણ, લોકોનું કલ્યાણ કઈ રીતનું વધે, લોકોનું કલ્યાણ વધારવા માટેના પ્રયત્નો થતા હોય છે, ત્યારે આવા પ્રકારની લોકોનું કલ્યાણ ઘટે. વેપારવાદ એટલે કે જે વેપાર મુક્ત બજાર વ્યાપાર માટે જે લોકો વિરોધ કરે છે, અથવા તો જે લોકો એવું કહે છે કે વેપાર છે તે સંરક્ષણ યુક્ત હોવો જોઈએ, એ લોકો એવું કહે છે કે ઉદારીકરણ હોવું જોઈએ. ઉદારીકરણ હોવું જોઈએ તો એની અંદર કે કલ્યાણની વાત આવે નહીં. જેમ ભારત દેશની અંદર તો આપણે બધા જાણીએ છીએ કે લોકશાહી છે, લોકશાહી વાળો દેશ, અને આપણે ગમે ત્યારે ઘણા લોકો એવું કરતા હોય છે કે ભૂખ હડતાલ ઉપર જતા હોય છે, ઘણા લોકો આંદોલનો કરતા હોય છે. મુક્ત બજારની અંદર પણ આવું શક્ય છે, પણ મુક્ત બજારની અંદર આવું શક્ય છે એટલે એના લીધે એવું થશે કે બજાર પોતે પોતાની રીતેનો રસ્તો કરશે. કલ્યાણ રાજ્યની જ્યારે આપણે વાત કરશું ત્યારે એની અંદર સરકાર હસ્તક્ષેપ કરશે, મુક્ત બજારની અંદર સરકાર હસ્તક્ષેપ કરશે નહીં. તેજી આવશે કે મંદી આવશે કે લોકોનું શોષણ થતું હશે, બજાર પોતાની રીતે જ કામ કરશે. અને જ્યારે કલ્યાણ રાજ્યની આપણે વાત કરશું ત્યારે રાજ્ય પોતાનો હસ્તક્ષેપ કરીને
લોકોના કલ્યાણમાં કઈ રીતનો વધારો થાય અને લોકોના કલ્યાણમાં વધારો થાય એના માટે સરકાર અલગ અલગ નીતિઓ બનાવતી હોય છે. આપણે બધા જાણીએ જ છીએ કે ભાઈ ગામડાઓની અંદર, ખાસ કરીને તો આપણે આપણા રાજ્યની જ વાત કરીએ, ગુજરાત રાજ્યની, તો ભાઈ ઘણા સ્ટ્રીટ લાઇટોની ગામડાઓની અંદર વ્યવસ્થા કરવામાં આવે, અથવા તો શહેરોની અંદર તો પહેલેથી છે જ, પણ એની અંદર વધારો કરવામાં આવે. પછી પેલા સિમેન્ટ રોડો બનાવવામાં આવે, ગટર યોજનાઓ બનાવવામાં આવે, લોકોને સેનિટેશનની સુવિધાઓ ન હોય તો એના ઘરે સરકાર અમુક પ્રકારની આર્થિક સહાય કરીને, સબસિડી કરીને સરકાર સહાય કરતી હોય છે. એટલે કે લોકોના કલ્યાણ કરવા માટે રાજ્ય છે તે હસ્તક્ષેપ કરે છે. જ્યારે માર્કેટમાં, બજારમાં કોઈ પણ પ્રકારનું રાજ્ય હસ્તક્ષેપ કરશે નહીં, અને કરશે તો તે કેવો હશે, તો કે બિલકુલ નજીવો હશે, અથવા તો ખૂબ છે તે ઓછો હશે. હવે વૈવિધ્યતા અને નવ ઉદારીકરણની અસરો કઈ રીતની પડે છે એની અંદર એવી વાત કરી છે કે વૈવિધ્યતા અને ઉદારીકરણ એ આરોગ્યના અધિકારોને બદલે મુક્ત બજાર પર ભાર આપે છે. એની અંદર કોઈ આરોગ્યના અધિકારોને બદલે મુક્ત બજાર પર ભાર આપવો, એટલે કે બજારની અંદર આપણે ખબર જ છે કે શિક્ષણ જગતની અંદર પણ આપણે જોઈએ તો આપણે જોવા મળે છે કે ભાઈ જ્યાં ગવર્મેન્ટ હતું એની કમ્પેરિઝનની અંદર અત્યારે પ્રાઇવેટ છે તો ખૂબ આવી ગયું છે. એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનલ હોય છે, અથવા તો હેલ્થને લગતી કોઈ હોય છે, અથવા તો સરકારની જે પોસ્ટની સુવિધા છે તો એની સાથે બહુ બધી કુરિયર સેવા આવી ગઈ છે. પછી BSNL છે તો એની સામે પણ ઘણી બધી મોબાઈલ કંપનીઓ આવી ગઈ છે કે એના દ્વારા કોમ્પિટિશનમાં ઉતરીને જે ગવર્મેન્ટ સાથે હરીફાઈ કરે છે. તો આવી હરીફાઈથી ગ્રાહકોને શું ફાયદો થાય છે, ગ્રાહકોને ફાયદો થાય છે તો કઈ રીતનો થાય છે, તો આની અંદર એની અસર એવા પ્રકારની પડે છે કે આરોગ્યના અધિકારને બદલે કે લોકોને જે ખરેખર આરોગ્યની સુવિધાઓ મળવી જોઈએ એ મળે છે ખરી. આપણે ખબર છે આપણે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જઈએ અને આપણે ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર જઈએ, જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. શા માટે? જો આપણે ઉદારીકરણની વાત કરતા હઈશું તો આપણે ગવર્મેન્ટને પ્રાયોરિટી આપશું, છતાં પણ ગવર્મેન્ટ એટલી બધી એની અંદર ઇન્વોલ્વ નહીં હોય. શા માટે? કારણ કે ઉદારીકરણ તો માત્ર ને માત્ર મુક્ત બજારને જ ભાર આપે છે અને એને જ મહત્વ આપે છે, એમાં સરકારનો રોલ તો ક્યાંય આવતો જ નથી. એટલા માટે જો આપણે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે અથવા તો કાંઈ એને શારીરિક કે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ઊભા થાય છે બીમારીને લગતા, તો એ દોડીને કોઈ ખાનગી હોસ્પિટલની અંદર જશે. શા માટે? એને ખબર છે કે ગવર્મેન્ટની હોસ્પિટલોની અંદર કેવા પ્રકારની પોઝિશનો છે અને ખાનગી હોસ્પિટલોની અંદર કેવા પ્રકારની પોઝિશનો છે. એટલે નવું ઉદારીકરણે લોકોના આરોગ્યના અધિકારોને બદલે મુક્ત બજારને ભાર આપે છે અને વિશ્વભરની આરોગ્ય સંભાળ પદ્ધતિઓના ફેરફાર તરફ જે છે તે દોરી જાય છે. કઈ રીતનું? તો કે વિકલાંગ લોકો આવી સુવિધાથી વંચિત રહી જાય છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જે લોકો વિકલાંગોને જે સુવિધા મળવી જોઈએ અને ખરેખર એને સરકાર તરફથી લાભ મળવા જોઈએ એ મળી શકતા નથી. શા માટે? આપણે એક બાજુ ઉદારીકરણની વાત કરીએ છીએ, સંપૂર્ણ બજારને આપણે છે તે સંપૂર્ણ અર્થતંત્ર છે આપણે બજારને સોંપી દઈએ છીએ અને બજાર પોતાની રીતે કામ કરશે અને બજાર ત્યાં જ કામ કરશે કે જ્યાં તેને પોતાનો નફો દેખાતો હશે. જ્યાં તેને પોતાનો પ્રોફિટ નહીં દેખાય ત્યાં આગળથી તે સાઈડમાં ખસી જશે અને જે પણ કામગીરી છે તે નફાને ધ્યાનમાં રાખીને કરશે. આનાથી શું હોય, એની નેગેટિવ ઇફેક્ટ ઊભી થાય કે દિન પ્રતિદિન, અત્યારે તો આપણે ખબર છે 21મી સદી, ઝડપી યુગ, લોકો પણ જે પણ સેવાઓ માગે તે ખૂબ ઝડપી માગે છે અને ઝડપી સેવાઓ દ્વારા પોતાના વધારેમાં વધારે જરૂરિયાતો કઈ રીતની સંતોષાય એ જરૂરિયાતો સંતોષવા માટે જ અત્યારે લોકો છે તે આમ કહીએ તો દિન રાત દોડતા હોઈએ છીએ. પણ હવે જ્યારે આરોગ્ય સંભાળની જરૂરિયાતો છે એ જે લોકોની નીચી સામાજિક આર્થિક સ્થિતિ છે એ આવા પ્રકારની મોંઘી આરોગ્યની સુવિધાઓ કઈ રીતની મેળવી શકશે, એનાથી ઘણા લોકો આપણા દેશની અંદર મૃત્યુ પામે છે. આપણા દેશની અંદર તો આપણે પછી જઈએ, પણ જ્યારે આપણે જ આપણે આજુબાજુની અંદર લોકો જે રહેતા હોય છે એનો જ્યારે આપણે અભ્યાસ કરશું ને સર્વેક્ષણ કરશું ને ત્યારે આપણે ખબર પડશે
કે ભાઈ ખરેખર શું આવા પ્રકારની પરિસ્થિતિની શું આપણે આરોગ્યની સુવિધાઓ યોગ્ય પ્રકારે મેળવી શકીએ છીએ, એ આપણે એક આપણી જાતને પ્રશ્ન પૂછવાની જરૂર છે. જો યસ હોય તો એના પર કારણો હોઈ શકે, અને નો હોય તો એના પણ કારણો હોઈ શકે. એટલે આપણે ખાસ એ જોવાનું છે કે આની અંદર આપણો રોલ ક્યાં છે, આપણે કઈ જગ્યાએ આવીને ઊભા છીએ. કારણ કે જે લોકોની નીચી આર્થિક સ્થિતિ હશે અથવા તો સામાજિક જે લોકોનું લેવલ નીચું હશે, એ સારા પ્રકારની આરોગ્યની સુવિધાઓ છે તે મેળવી શકવાના નથી. શા માટે? તો ઉપર જ કીધું કે આપણે ઉદારીકરણને મહત્વ આપીએ છીએ. ઉદારીકરણને મહત્વ આપશું તો આપણે આવા પ્રકારની સુવિધા, આપણે કહેવાનો મતલબ છે કે જે લોકોને ખરેખર અર્થમાં જેને જરૂરિયાત છે એ મેળવી શકવાના નથી. પછી વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ, બરાબર, લિબરલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન શું છે? તો એની અંદર 1970ના દાયકાથી વિશ્વભરમાં વિકસિત આર્થિક સિદ્ધાંત તરીકે ઉદારીકરણને મુક્ત અને ખુલ્લા બજારની નીતિ દ્વારા, જેને લેઇઝીસ ફેર સ્વૈરવિહારી પદ્ધતિ એવું નામ આપવામાં આવે છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં એને લેઇઝીસ ફેર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. લેઇઝીસ ફેર સિસ્ટમ શું છે? તો કે બજારને પોતાની રીતે મુક્ત રીતે વિહરવા દેવાનું, મુક્ત રીતે વિહરવા દેવાનું. સરકારે કોઈ પણ બજારની અંદર અવરોધો ઊભા કરવાના નહીં. બજારને લગતા અવરોધો હોય, ઉત્પાદનને લગતા અવરોધો હોય, ઔદ્યોગિક અવરોધો હોય કે જે પણ હોય, એની આખું જ્યારે આપણે ઇકોનોમીની વાત કરીએ, અર્થતંત્રની વાત કરીએ, એની અંદર બધા જ પ્રકારનું બજાર પણ આવી જાય છે અથવા તો બીજા પણ પાસાઓ આવી જાય છે. એટલે લેઇઝીસ ફેરની જે સ્વૈરવિહારી પદ્ધતિ છે એને મોકળું મેદાન આપે છે. શા માટે? કારણ કે વિશ્વભરમાં વિકસિત આર્થિક સિદ્ધાંતની વાત કરે, અને જ્યાં પણ આર્થિક સિદ્ધાંતની વાત આવતી હશે ત્યાં આખે આખું અર્થકારણ આવીને ઊભું રહી જશે. એટલે જે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ છે એની અંદર પણ લેઇઝીસ ફેરની જે પદ્ધતિ છે એ માત્ર ને માત્ર મુક્ત બજારનો જ સ્વીકાર કરે છે. અને મુક્ત બજાર એટલે હરીફરીને હું એ કહું છું કે મુક્ત બજાર એટલે સરકારના હસ્તક્ષેપ વગરનું બજાર, અથવા તો સરકારનો હસ્તક્ષેપ હશે એ પણ ખૂબ ઓછો હસ્તક્ષેપ હશે એવા પ્રકારના બજારને સ્વૈરવિહારી પદ્ધતિવાળું બજાર કહેવામાં આવે છે. એની અંદર તો કે અર્થશાસ્ત્ર, સંસ્કૃતિ અને લોકોની વધતી વિશ્વવ્યાપી જોડાણોનો સંદર્ભ આપે છે, જે વૈશ્વિક ચેતના આપે છે. એટલે વૈશ્વિકીકરણની જ્યારે વાત કરીએ, જ્યારે આપણે ઉદારીકરણની વાત કરશું ને, એટલે એની સાથે સાથે વૈશ્વિકરણ તો કોઈ પણ એક બાજુ આવી જ જશે, અને વૈશ્વિકીકરણ આવશે એટલે એકબીજા દેશો એકબીજા વ્યક્તિઓની જોડાણનો સંદર્ભ આવશે. કારણ કે ત્યારે જ વૈશ્વિકરણની વાત થઈ ને, એ આપણે 1991થી સ્વીકારેલું છે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. હવે ઉદારીકરણ આવે, લિબરલાઇઝેશન આવે, એટલે પ્રાઇવેટલાઇઝેશન આવવાનું જ છે. કારણ કે પ્રાઇવેટ, કારણ કે ખાનગી ક્ષેત્રને મુક્ત રીતે મુક્ત કરી દેવાનું છે ઉદારીકરણની અંદર. એમ આવે ને કે ઘણી વખત આપણે PPP પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરવામાં આવે છે, અથવા તો જે વધારે પ્રમાણમાં એવા ઉદ્યોગોને પ્રાયોરિટી આપવામાં આવે છે કે જે આપણા અર્થતંત્રની અંદર અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પોતાનું સારું પ્રભુત્વ અને રોલ જમાવતું હોય એવા બજારોનો પણ આની અંદર સમાવેશ થાય છે અને એને મહત્વ આપવામાં આવે છે. શા માટે? કારણ કે વિશ્વના ઉદ્યોગો સાથે અને વૈશ્વિક અર્થતંત્ર સાથે કઈ રીતનું આપણે જોડાણ કરીને આપણે છે આની અંદર વધારે પ્રમાણમાં એના બેનિફિટ મેળવી શકીએ. કારણ કે જ્યારે ઉદારીકરણની વાત કરશું ને, એટલે ખાનગીકરણ ઓટોમેટિક આવી જશે, અને ખાનગીકરણ જે આવી જશે ત્યાં માત્ર ને માત્ર પ્રોફિટના સંદર્ભમાં જ વાત છે તે થશે. ત્યાર પછી ઉદારીકરણ એ શું છે? તો કે એક વિચારધારા છે. હવે ઉદારીકરણની અંદર વિકસિત અને વિકાસશીલ જે દેશો છે તો એની અંદર આપણે જે ઇન્ટરનેશનલ લેવલે જે પણ એજન્સીઓ છે, જેમ કે વિશ્વ બેંક છે, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે, વિશ્વ વેપાર સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેંક, બરાબર, પછી બીજું કઈ કીધું તો WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા, સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુનાઇટેડ નેશન, બરાબર, આવી બધી ટેકનિકલ એજન્સીઓ છે ને, એ અલગ અલગ દેશોના સરકારોની જાહેર નીતિને પ્રબળ કરતી એક વિચારધારા છે. હવે જ્યારે ઉદારીકરણની આપણે વાત કરશું તો ઉદારીકરણની અંદર ખાનગીકરણ પણ કોમ્પિટિશનમાં ઉતરશે. કારણ કે સરકાર જ આખી ઉદાર થઈ ગઈ,
ઉદાર થઈ ગયા એટલે એનો મતલબ એ કે એને ખાનગીકરણને છૂટ આપી દીધી. સરકાર કહે છે કે હવે આપણે આની અંદરથી આપણે જે હસ્તક્ષેપ છે આપણે હટી જ જવું છે, સરકારની જવાબદારીઓ ઘટાડવી છે. કારણ કે એક ઉદારીકરણ એટલે સરકારની જ, સરકાર પોતાની જવાબદારીઓની અંદરથી મુક્ત થવા માગે છે. બજારની અંદર મોટા ભાગના, આપણે પહેલાં ખબર છે કે સૌથી પહેલાં ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી ગણવામાં આવતી હતી. અત્યારે એનાથી ઉલટું થઈ ગયું કે ઉત્તમ નોકરી, મધ્યમ વ્યાપાર, વ્યાપાર હતો તેને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને કનિષ્ક ખેતી કરી દીધી છે. આવા પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે જે ઉદારીકરણની જે વિચારધારા છે આખી, એ વિકસિત અને વિકસિત અને વિકાસશીલ જે દેશો છે, વિકાસશીલ દેશોની વાત કરીએ એટલે આપણે આપણો ભારત દેશ યાદ આવે જ. બરોબર, ભારત દેશ છે, ચીન તો અત્યારે ખૂબ આગળ જતું રહ્યું છે આપણાથી, એ કારણ કે એ લોકો જે કરી શકે તે આપણે કરી શકતા નથી. એના માટે પણ મારે તમારી સાથે વાત કરી તો બે કલાક પણ ઓછી પડે એવા પ્રકારની ચાઇનાની બધી વાતો છે. પણ કહેવાનો મતલબ એ છે કે વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ વેપાર સંગઠન છે, વિશ્વ આરોગ્ય સંસ્થાઓ છે, સંયુક્ત રાષ્ટ્રસંઘ છે, આ બધી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ શું કરે છે તો કે જે તે દેશના અલગ અલગ દેશોની અંદર જે દેશોને જેવા પ્રકારની સરકારો હોય છે એની જાહેર નીતિઓને પ્રબળ કરતી એક વિચારધારા છે. અને એવા પ્રકારની જાહેર નીતિઓને, એવા પ્રકારની જાહેર નીતિઓની પ્રબળ કરતી વિચારધારા છે કે દરેક એવું જ વિચારશે કે આની અંદરથી સરકારને છે તે સાઈડમાં કરી દો, સાઈડમાં કરી દો, ઇન ધ સેન્સ કે આ સરકારની જવાબદારીઓ ઘટાડી દો અને સંપૂર્ણ બજારને છે તે પોતાની રીતે મુક્ત કરી દો, જેથી કરીને બજાર પોતાની રીતે કામ કરશે. પણ હંમેશા આવું સાચું હોતું નથી. હું તમને એના માટે એક ઉદાહરણ આપું કે જ્યારે 1929ની અંદર વૈશ્વિક મહામંદી આવી હતી. હવે વૈશ્વિક મહામંદી આવીને શરૂઆત તેની થઈ હતી અમેરિકાથી, અને બીજી વખત વૈશ્વિક મહામંદી 2008ની અંદર પણ આવી હતી, એ પણ અમેરિકાની અંદરથી જ શરૂઆત થઈ હતી. જ્યારે 1929ની અંદર વૈશ્વિક મહામંદી આવી ત્યારે એવા પ્રકારની પરિસ્થિતિ થઈ કે ત્યારે સંપૂર્ણ અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, આ બધા દેશો તો પહેલેથી જ ઉદારવાદ ઉપર જ ચાલે ને સંપૂર્ણ પોતાનું બજાર જ પોતાનું સંચાલન કરે છે, સરકારના હસ્તક્ષેપ ખૂબ જ ઓછા છે. એટલા માટે જ બીજા વિકાસશીલ દેશો પણ એવું વિચારે છે કે આપણે પણ આપણી જવાબદારી ઓછી કરી. પણ જ્યારે 1929ની મહામંદી આવી ત્યારે જ્હોન મેનાર્ડ કેન્સ નામનો એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી થઈ ગયો અને એને કીધું, કારણ કે ત્યારે બજાર છે ને આ મંદીને, મંદીમાંથી આખા અર્થતંત્રને બજાર મંદીમાંથી બહાર કાઢવા માટે નિષ્ફળ ગયું, ત્યારે જ્હોન મેનાર્ડ કેન્સે એવું કીધું કે જો આ મંદીમાંથી બહાર નીકળવું હશે તો આની અંદર સરકારે હસ્તક્ષેપ કરવો જ પડશે, જો સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો અર્થતંત્ર છે તે મંદીમાંથી બહાર નીકળી શકશે નહીં. ત્યારે એને કીધું જ્હોન મેનાર્ડ કેન્સે, ત્યારે સરકારે પછી એને પૂછ્યું કે તો આના માટે અમારે શું કરવું, તો એને કીધું કે લોકો પાસે ખાડા ખોદાવો અને એ ખાડા પાછા ભૂરાવો, લોકો પાસે કાચા મકાન બંધાવો અને એ મકાન પાછા તોડાવો, જેથી કરીને લોકોને રોજગારી મળશે, લોકોની આવક વધશે, આવક વધશે એટલે એ લોકો ચીજવસ્તુની માંગ કરશે, ચીજવસ્તુની માંગ કરશે એટલે જેવા પ્રકારની ચીજવસ્તુની માંગ થશે એવા પ્રકારનું ઉત્પાદન થશે, અને ઉત્પાદન માટે જે લોકો આકર્ષાઈને પોતાને નવી પેઢીઓ, નવા ઉદ્યોગો છે શરૂ થશે. એટલે કહેવાનો મતલબ કે ઉદારીકરણ છે હંમેશા બજાર ઉપર આપણે બધું છોડી દઈએ સાચું છે, પણ હરેક વખતે કદાચ, કારણ કે જ્યારે આપણે આ ઉદારીકરણની નેગેટિવ ઇફેક્ટ જોઈએ ત્યારે એની અંદર આવા બધા પાસાઓનો સમાવેશ થાય. પણ આ તો એક એક્ઝામ્પલ આપ્યું, પણ અત્યારે તો આપણે ઉદારીકરણથી જે જે આપણે ફાયદો અને જે સરકારનો રોલ શું છે, બજારનો રોલ શું છે, એ જ બે જોવાનું છે. એટલા માટે જો અહીંયા શબ્દ સ્ટેટ એન્ડ માર્કેટ, કે ઉદારીકરણની અંદર સ્ટેટ અને માર્કેટનો શું રોલ છે તે. હવે નવું ઉદારીકરણ અથવા તો ઉદારીકરણનો મુખ્ય સિદ્ધાંત શું છે? હવે ઉદારવાદીઓ આ સિદ્ધાંતોની તેમની સમજણને આજે વિવિધ મંતવ્યોને સમર્થન આપે છે, જેની જેવી વિચારસરણી એવા પ્રકારનું એનું મંતવ્ય. તેઓ સામાન્ય રીતે મુક્ત બજારો કેની અંદર, તો કે ઉદારીકરણની અંદર મુક્ત બજાર, મુક્ત વેપાર, મર્યાદિત સરકાર, જો સરકારના હસ્તક્ષેપને મર્યાદિત કરવાની વાત કરે છે, વ્યક્તિગત અધિકાર, એની અંદર નાગરિક અધિકાર અને માનવ અધિકાર બંને આવી જાય છે, મૂડીવાદ, લોકશાહી, બિનસંપ્રાયિકતા, લિંગ સમાનતા, વંશીય સમાનતા અને વૈશ્વિકતાને સમર્થન આપે છે. ઉદારીકરણ છે ને આ દરેક પાસાઓ ઉપર ધ્યાન આપે છે અને આ દરેક પાસાઓને આધારે તે પોતાનું કામ કરે છે.
ઉદારીકરણ. હવે એની અંદર મુક્ત બજાર સરકારનો રોલ સાઈડમાં જતો રહ્યો, મુક્ત વેપાર બજાર સરકારનો રોલ સાઈડમાં જતો રહ્યો, મર્યાદિત સરકાર સરકારને જે પણ છે તે સરકાર પોતાના ઉદ્યોગો પણ એક સમય અત્યારે આમ આપને ખબર છે કે ડમ્પિંગ દ્વારા સરકાર પોતાનો પણ હસ્તક્ષેપ, પોતાએ જે સરકાર ચલાવે છે ને જે ઉદ્યોગો એની અંદર પણ સરકાર અત્યારે પોતાની મર્યાદાઓ ખૂબ ઓછી કરવા લાગે. વ્યક્તિગત અધિકાર બરોબર, નાગરિક અધિકાર અને માનવ અધિકાર મૂડીવાદી આવી ગઈ એટલે એની અંદર તો બધું લોકશાહીની અંદર પણ સરકાર પોતાની રીતે સ્વતંત્ર રહીને જે કરવું હોય તે કરી શકે. બિન સંપ્રાયિકતા, લિંગ સમાન, કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય આ છે કે જે ઉદારીકરણની અંદર છે ને આ બધા જ સિદ્ધાંતો ઉપર કામ કરવામાં આવે છે. અને આ બધા જ સિદ્ધાંતો છે તે બજારને એવું કહેવામાં આવે છે કે બજારને છૂટ આપી દે, તમે કરો જે કરવું હોય તે કરો, અને સરકાર છે તે પોતાના હસ્તક્ષેપથી સાઈડમાં છે તે જતી રહે છે. પછી સમાજશાસ્ત્રમાં ઉદારીકરણ શું છે? હવે એની અંદર એવું કહેવાય છે કે ભાઈ ઉદારવાદી એક એવી વિચારધારા છે કે જે મુક્ત બજારમાં સરકારની ઓછી દખલગીરી અને રાજકારણનું કેન્દ્રીય લક્ષ્ય છે. બરાબર, ઉદારીકરણ દ્વારા સરકારની ઓછી દખલગીરી, રાજકારણીઓનું અથવા તો રાજકારણ જેને આપણે સરકાર કહીએ છીએ એનું કેન્દ્રીય લક્ષ્ય શું છે? તો કે મુક્ત બજાર. અને મુક્ત બજારની અંદર શું આવશે? તો કે સરકારની ઓછી દખલગીરી. ઉદારવાદીઓ અર્થતંત્ર અને સમાજમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધારવા માટે મુખ્ય ત્રણ નીતિઓની હિમાયત કરે છે. કઈ ત્રણ નીતિઓ? તો કે ખાનગીકરણ, નિયમન અને ઓછો કર. ખાનગીકરણ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, હેલ્થની અંદર, એજ્યુકેશનની અંદર, કુરિયર સર્વિસની અંદર, સેલફોનની અંદર, બરોબર ને, BSNL, કેટલી બધી એવી કંપનીઓ છે કે એની અંદર ખાનગીકરણ, ખાનગીકરણ આવે એટલે આપણે બધું એનું દ્રશ્ય નજર સામે આવી જાય. નિયમન, નિયમન એટલે જે ઉપરના વાક્યની અંદર જે આપને કીધું કે મુક્ત બજારમાં સરકારની ઓછી દખલગીરી, સરકાર નિયમન કરશે. હવે એક સંદર્ભમાં તો સરકારે એવું કહે છે કે ભાઈ સુરક્ષા છે તે પણ બજારને સોંપી દેવામાં આવે ઉદારીકરણની અંદર, પણ એ પછી એક વિચારનો પ્રશ્ન બની જાય કે શું આવું ખરેખર શક્ય હશે. નિયમન એટલે સરકાર નિયમન કરશે. કેનું કરશે નિયમન? તો કે બજાર તો પોતાની રીતે કામ કરશે, નિયમન કરશે તો નિયમન કે ઓછો કર, કે ભાઈ કર છે એ બહુ વધારે નહીં નાખવાનો, જે છે તેને ચાલવા દેવાના. શા માટે? કારણ કે બજાર આવે તો બજારને કામ કરવાનું છે. બજારને કામ એટલે એ બજાર પોતાની રીતે કામ કરશે એ એક એવા પ્રકારની વિચારસરણી છે કે એક સમયે સરકાર છે તે બધું જ સોંપી, અત્યારે પણ આપણે ખબર છે જે મોટી મોટી કંપનીઓ છે ને, રિલાયન્સ છે, અદાણી છે, આપણા દેશની અંદર ટાટા છે, અશોક લેલેન્ડ વાળા છે, આ બધી મોટી કંપનીઓની અંદર એવું હોય છે કે એનું લોકોનું જે CSR ફંડ હોય છે એ ફંડ છે તે સરકાર પોતે લઈ લે અને એનાથી સામાજિક સોશિયલ સર્વિસની અંદર એનો ઉપયોગ કરે. એટલે કહેવાનો મતલબ જે એની ખાનગી પેઢીઓની જે આવક છે સરકાર એની પાસેથી અમુક આવક લઈને એનો ઉપયોગ છે તે સામાજિક સેવાઓ માટે કરે છે. સામાજિક સેવાઓ એટલે આપણે બધી આવી ગઈ જે આપણે હમણાં આગળ વાત કરી, તે રસ્તાઓ આવે, સ્ટ્રીટ લાઇટ આવે, ગટર યોજનાઓ આવે, પાણીની સવલતો આવે, કે પછી XYZ બધી જે જે સોશિયલ સર્વિસની અંદર આવતી હોય તે. એટલે જે આ છે તે સમાજશાસ્ત્રની અંદર જે ઉદારવાદની આપણે વાત કરી એની અંદર એનું મુખ્ય ત્રણ નીતિની હિમાયત કરી તે આ ખાનગીકરણ, નિયમન અને ઓછો કર છે તે એની અંદર વાત કરે છે. પછી વિશ્વીકરણ અને ઉદારીકરણ વચ્ચે કેવો સંબંધ છે? તો કે વૈશ્વિકીકરણનું પ્રબળ સ્વરૂપ ઉદાર વૈશ્વિકીકરણ છે. બરોબર, ઉદારીકરણ આવશે એટલે વૈશ્વિકીકરણ આવશે, અને વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ આવશે એટલે એની સાથે સાથે ખાનગીકરણ પર આવશે. અને વિવેચકોના મતે તો ઉદાર નીતિઓનો હેતુ અર્થતંત્ર માટે એક માળખું બનાવવાનો છે. માળખું એટલે એવા પ્રકારનું સ્ટ્રક્ચર બનાવે કે જેથી આખા દેશનો ડેવલપ થાય, એવા પ્રકારના માળખાની વાત કરે છે. કેવા પ્રકારનું માળખું? તો કે રોકાણ ખર્ચને ઘટાડવું, કે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે પણ રોકાણનું ખર્ચ ઘટવું જોઈએ. રોકાણનું ખર્ચ ઘટાડવા માટે સરકાર છે તે જે આપણે આગળ અવરોધની વાત કરી ને, બજારને લગતા અવરોધ, તો સરકાર આની અંદર એને મદદ કરી શકે. રોકાણ કર ખર્ચ કઈ રીતનું ઘટે? તો કેમ કે ભાઈ કચ્છની અંદર તમે જાઓ, કોઈ પણ ઉદ્યોગ સ્થાપો, અમે તમને ઓછી કિંમતે જમીન આપશું, અમુક વર્ષો સુધી ટેક્સમાંથી તમને માફ કરી દેશું, લેશું નહીં તમારી પાસે, આવા પ્રકારના સરકારે સહાયો કરે. સામાજિક સુરક્ષામાં ઘટાડો, જો હમણાં જે આપણે આગળ વાત કરી દીધે કે સામાજિક સુરક્ષાની અંદર કઈ રીતનો ઘટાડો થાય. વ્યક્તિવાદનો ઉપદેશ આપીને નફામાં વધારો શક્ય બનાવે છે. બરોબર, વ્યક્તિવાદ, સરકાર એમ કે ભાઈ તમને જે કિંમતે જે ચીજ વસ્તુ વેચવી તે વેચો,
વ્યક્તિવાદનો ઉપદેશ આપી દો અને તમારે જ બજારને કહી દે તમારે જે કામ કરવું હોય તે માત્ર ને માત્ર નફાને ધ્યાનમાં રાખીને જ પોતાની કામગીરી કરવાની વાત કરે છે. પછી નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અને ઉદારવાદીઓ વચ્ચે શું તફાવત છે, એની અંદર એવું કહે છે કે ભાઈ નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર એક આર્થિક વિચારની શાળા છે. હવે દાખલે કે એડમ સ્મિથ છે, ડેવિડ રિકાર્ડો છે, આ બધા અર્થશાસ્ત્રીઓ છે ને એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા અને આ અર્થશાસ્ત્રીઓ એવા હતા કે એ ઉદારવાદની અંદર માનતા નહોતા. જે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ પછી આવ્યા ને એના પછી એવું કીધું કે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આવ્યા એ આ ઉદારવાદીઓ બધા હતા અને જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા જે એડમ સ્મિથ છે, ડેવિડ રિકાર્ડો છે ને આ બધા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી એવું કહેતા હતા કે બજારની અંદર સરકારનો હસ્તક્ષેપ હોવો જ જોઈએ અને બજાર સરકારે જ આ બજારનું છે તે નિયંત્રણ કરવાનું છે. એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, જેએસ મિલ આ બધા અર્થશાસ્ત્રીઓ એવા હતા. અને જે ઉદારવાદીઓ હતા ને, જે હેક્સર છે, ઓહલિન છે, બરોબર, એના પછીના ઘણા બધા અર્થશાસ્ત્રીઓ થઈ ગયા કે એને એવું કીધું કે ભાઈ ઉદાર બજારની અંદર સરકારનો હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં, તેજી અને મંદીના વમળો આવશે તો બજાર છે તે પોતાની રીતે નિયમન છે તે કરી લેશે. એટલે ઉદારવાદીઓનો એક ગણગણાટ શબ્દ એવો છે કે મુક્ત બજારના મૂડીવાદના વિરોધી દ્વારા કોઈને પણ પોતાના કરતા, એટલે કે મુક્ત બજારોનો ઓછો પ્રતિકૂળ લેબલ તરીકે ઉપયોગમાં લેવાતો એક શબ્દ છે. એટલે જે ફાઇટ ચાલતી હતી આ પ્રશિષ્ટ અર્થ ક્લાસિકલ ઇકોનોમિસ્ટ અને નિયો ક્લાસિકલ ઇકોનોમિસ્ટ આની બંનેની વિચારસરણી કે આ બધા ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ એવું માનતા હતા કે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને નિયો ક્લાસિકલ અર્થ જેમ આપણે છે ને નિયો લિબરલિઝમ એમ જેમ નિયો ક્લાસિકલ ઇકોનોમિસ્ટ હતા એ બધા આમાં ઉદારવાદની અંદર જ છે તે બધા માનતા હતા. ત્યાર પછી ઉદારીકરણ અને ઉદારમતવાદીઓ જે આ ઉદારીકરણની વિચારસરણીને જે લોકો વરેલા છે ને એને બધાને ઉદારમતવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે કે એની વિચારસરણી એવી હોય છે કે એ ઉદારવાદને જ મહત્વ આપે છે. હવે આની નકારાત્મક અસરો શું પડી અર્થતંત્ર ઉપર, તો આ એક વૈશ્વિક ઝલક આપી છે કે 1980ના દાયકા સુધીમાં મોટા ભાગના લેટિન અમેરિકાના જે દેશો હતા એની દેવાની કટોકટી વચ્ચે ફસાઈ ગયા હતા. મેં તમને એક ઉદાહરણ આપ્યું હમણાં 1929ની મંદીનું, બરોબર. આ બધા એકુક શબ્દ એવા છે ટોપિક કે એના ઉપર આપણે એકુક લેક્ચર 2-2 કલાકના ગોઠવી શકીએ. હવે 1980ની અંદર સુધીમાં મોટા ભાગના શા માટે બજાર પોતાની રીતે કામ કરતું હતું, સરકારે પોતાની હસ્તક્ષેપ જે ઓછો કરી નાખ્યો હતો એને કારણે શું કહ્યું હતું કે લેટિન અમેરિકાના દેશો દેવાની કટોકટીની અંદર ફસાઈ ગયા, બરોબર. લેટિન અમેરિકાના જે દેશો હતા તે 1994-95ના જે દાયકાની અંદર શું થયું તો કે મેક્સિકોની અંદર સૌથી ખરાબ સંકટ અનુભવ્યું. આ તો આવા પ્રકારની પરિસ્થિતિને કારણે આપણે તો ખૂબ મોટું નુકસાન જશે અને હવે આપણે શું કરવું. અને આર્જેન્ટિનાએ તેના વિદેશી દેવાની ચૂકવણી, એટલે આર્જેન્ટિના ઉપર જે વિદેશી દેવું હતું એને બધું ચૂકવી દીધું, પણ એની ગરીબીની રેખા એટલી વિક્રમ સપાટીએ પહોંચી ગઈ એ દેશને ખબર જ પડતી બંધી ગઈ કે હવે મારે શું કરવું. એટલે કહેવાનો મતલબ એ છે કે જે આ ઉદારીકરણ અને ઉદારમતવાદીઓએ પોતાના વિચારો મુજબ કીધું હતું કે આવા કરો, જે આ બધા વિકસિત દેશો છે ને એ આવું કરતા હોય છે, પોતાનું સમગ્ર ઇકોનોમી છે ને અર્થતંત્ર બજારને સોંપી દેતા હોય. સોંપી દે એટલે હેન્ડઓવર કરવાનું નહીં પણ ખાનગીકરણ, જે ભાઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાનગીને સોંપી દો એ પોતાની લોકો પાસેથી પૈસા લેશે ને ચલાવશે, હેલ્થ ખાનગીને સોંપી દો, સરકારી કોઈ પણ હોસ્પિટલ હોવી જ જોઈએ નહીં, આપણા દેશની અંદર સેલફોન તો કે ખાનગીને સોંપી દો, BSNL જેવું કંઈ જોઈએ જ નહીં, કુરિયર સર્વિસ તો કે ભાઈ પોસ્ટ વર્ષો જૂનું ચાલતું હતું બંધ કરો, બીજા પ્રાઇવેટ કંપનીને સોંપી દો. હવે આવા પ્રકારની પરિસ્થિતિને કારણે આવું થાય કારણ કે માત્ર ને માત્ર ખાનગી ક્ષેત્ર હશે એ પોતાના પ્રોફિટને જ વિચારશે, જ્યાં પોતાનો પ્રોફિટ દેખાશે નહીં ત્યાં બે ઉત્પાદન કરશે નહીં અને અમુક જીવન જરૂરી ઉત્પાદન પણ નહીં કરે ત્યારે લોકોએ પછી આવા પ્રકારની આર્થિક કટોકટીનો સામનો કરવો પડશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ ઉદારવાદ અને સ્ટેટ બજાર અને માર્કેટ છે એ ઉદારવાદની અંદર કઈ રીતનું કામ કરી શકે, તો છેલ્લે આપણે હાર્દ સ્વરૂપે એવું કહી શકીએ કે જ્યારે પણ લિબરલિઝમની વાત કરીએ છીએ અથવા તો નિયો લિબરલિઝમ અને વેલફેરલિઝમની વાત કરીએ છીએ ત્યારે એની અંદર સરકારે પોતાના અંકુશો છે એ છે તે હટાવી લેવાના, સરકારે પોતાની જવાબદારી ઓછી કરી દેવાની અને બજારને છે તે મુક્ત રીતે કામ કરવા દેવાનું. આ જ આનો આખો તાત્પર્ય છે. બરોબર, સૌ વિદ્યાર્થી મિત્રોનો આભાર.
જીતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. એમણે રાજ્ય અને બજાર, વૈવિધ્યતા અને નવ ઉદારીકરણ વિશેની જે સરળ રીતે સમજૂતી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને વિદ્યાર્થી મિત્રોની રજૂઆત છે કે એમને પેપર વન અંગેનું પણ થોડુંક માર્ગદર્શન જોઈએ છે. તો મિત્રો, આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણે આ શ્રેણીમાં હવે પેપર વનના જે ટોપિકો છે, કે જે જનરલ પેપર છે, આખું સામાન્ય જ્ઞાન અંગેનું છે, જેમાં જુદા જુદા 11 ટોપિકો વણી લીધેલા છે, એની પણ આપણે આ શ્રેણીમાં શરૂઆત કરીએ છીએ. તો ફરી મળીશું આવા જ વ્યાખ્યાનમાં. આભાર.